एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। नमस्कार दर्शक मित्रों, एस लाइव न्यूज बुलेटिन में आप सबनो स्वागत छे। વાત કરીએ આજના સમાચારની। ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ દ્વારા ઉદ્યોગકારો માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયો। ઉદ્યોગકારો, ટ્રેડર્સ અને રિટેલરોને પડતી હાલાકીઓ અને કલડગત સામે લેખિત રજૂઆત કરવા માટે કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો। गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा गुजरात में वधु भ्रष्टाचार, वधती आर्थिक अराजकता, बंद थता नाना मोटा व्यापार अने आर्थिक अकड़ामण ने अनुभवाती नानी तथा मध्यम उद्योगों की आवाज ने वाचा आपवा तथा संपूर्ण सहकार साथ नीतिगत सहयोग आपवा अने एमना मुद्दाओं ने योग्य स्थले रजूआत करी एनु निराकरण लावा माटे ऑल इंडिया प्रोफेशनल कांग्रेसना प्रमुख डॉक्टर शशि थरूर द्वारा एक हेल्थ ડેસ્કનો ડિજિટલ શુભારંભ કરવામાં આવેલ છે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તથા એઆઈપીસી સેલના પ્રમુખ શ્રી સીએ કૈલાસ દાનગઢવી ઉપસ્થિત રહ્યા। આ હેલ્પ ડેસ્ક દ્વારા ગુજરાતના તમામ નાના મોટા ઉદ્યોગકારો, ટ્રેડર્સ અને રિટેલરોને પડતી હાલાકીઓ અને કનડગત સામે લેખિત રજૂઆત કરી શકાશે, જેનું નિરાકરણ લાવવા માટે ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ગુજરાત એકમ સતત કાર્યરત રહેશે। હેલ્પ ડેસ્કનું સમય સાંજે ચારથી સાત વાગ્યા સુધી રાખવામાં આવેલ છે। ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ સીએ કૈલાસ દાનગઢવીએ જણાવ્યું છે કે આ હેલ્પ ડેસ્ક દ્વારા આવેલી રજૂઆતોમાં સમયસર પરિણામ લેવા માટે સંબંધિત અધિકારી તથા મંત્રીઓથી લઈને વિધાનસભા અને લોકસભામાં પણ અવાજ બનવાનું કામ કરવામાં આવશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અંદર ગુજરાત ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે રીતે ગુજરાતની વ્યાપાર શક્તિને કમજોર કરવામાં આવી રહી છે અને એ પણ ગુજરાત સરકારની પોલિસીને કારણે કરવામાં આવી રહી છે, ત્યારે ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસનો હેલ્પ ડેસ્ક તમને જે કંઈ તમારા બિઝનેસથી લગતા વળગતા પ્રોબ્લેમ્સ, જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ આ બધું બેન્કિંગના હોય, બેન્કિંગ એલિજિબિલિટી હોય, બેન્ક અધિકારીઓ પોતાના મનગણત વ્યવસ્થાના કારણે સહકાર ના આપતા હોય, કોઈ સરકારી અધિકારી હોય, તમારો જેન્યુઇન પ્રોબ્લેમ હોય, તમારી જેન્યુઇન જરૂરિયાત હોય એને માન ના આપતા હોય, એને સોલ્વ ના કરતા, કોઈ અધિકારી મનસ્વી રીતે તમને સહકાર ના, મનસ્વી રીતે વ્યવહાર કરીને તમને સહકાર ના આવતો, અને એનાથી હટીને જે રીતે ગુજરાત સરકાર દ્વારા બનાવેલી પોલિસીઓ અને પોલિસી બનાવવા પછી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતો, બધા અધિકારી પોતા રીતે એનો અર્થઘટન કરે છે અને પછી જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવા તો સરકાર અધિકારીઓ તમારે છટકી જાય છે અને એ બધાનો ભોગ છેલ્લે વ્યાપારી બને છે, ટ્રેડર બને છે અને એમએસએમઈ બને છે। એટલે એ બધાના કોઈ પણ ઇસ્યુ એને અમે સ્વીકારશું અને એને સ્ટડી કરશું કે અમારા પાસે જુદા જુદા સેક્ટરના એક્સપર્ટ લોકો જોડાયેલા છે અમારા જોડે, એના જે પણ એપ્લિકેશન આવશે એને સ્ટડી કરશું, સ્ટડી કરીને એનો નોટ્સ બનાવશું, નોટ્સ બનાવીને જે ઓથોરિટી હશે, જે અધિકારી હશે એને જઈને અમે ડાયરેક્ટ મળશું અને એ રજૂઆત કરશું અને એ કામ જ્યાં સુધી ન પતે ત્યાં સુધી એના પાછળ રહીને એનું કામનું સોલ્યુશન લાવશું। સાથે સાથે આનો સમયમર્યાદા નક્કી કરેલી છે કે સોમવારથી શુક્રવાર સાંજના 4 થી 7 વાગ્યા સુધી પ્રદેશ સમિતિમાં આ હેલ્પલેસ કામ કરશે અને બધી રજૂઆતો લિખિતમાં સ્વીકારવામાં આવશે કે હાલ જે સરકારે 20 લાખ કરોડ રૂપિયા ડિક્લેર કર્યા, પ્રમુખ સાહેબે વાત કરી એ પ્રમાણે, પણ એ 20 લાખ કરોડનો લાભાર્થી કોણ અને કેટલા? હવે માન લો હું એક ઈમાનદાર વેપારી હોઉં, મેં લોન ન લીધી હોય, યા હું એક એવો વેપારી જે લોન લીધેલું લોન રીપે કરી દીધું, તો મને તો એ સ્કીમનો કોઈ ફાયદો થતો નથી કે ફાયદો જેને લોન લીધી એના માટે છે, તેવી પરિસ્થિતિમાં આવા લોકો માટે સરકારે કોઈ સ્કીમ નથી બનાવી, એટલે એના માટે નહીં ક્યારે તે સરકારને હેલ્પફુલ થાય એના માટે એક અમે લડત આપશું। સાથે સાથે જે રીતે હમણાં લોકબંધી પછી, ખાસ કરીને લોકડાઉન પછી જે બજારની વ્યવસ્થા એવી થઈ છે જ્યાં મોટા પાયે નાના મોટા વેપારોને ધંધો બંધ કરવાનો સમય આવ્યો છે, જે 5 મિનિટ કોઈ વસ્તુ પ્રોડક્ટમાં ચાલતી ઘટીને 1 પર આવી ગઈ છે, સામે લોકોના હાથમાં પૈસા પણ નથી, કન્ઝમ્પશન નથી વધતો, એટલે યુનિટ જે માનો 100 ટકા કામ કરતી એ પણ 50 ટકા, 40 ટકા, 30 ટકા કામ કરતી થઈ ગઈ છે, એવી પરિસ્થિતિમાં
અમારી કોશિશ એ હશે કે સરકારી પોલિસીઓમાં એ રીતે ચેન્જીસ માટે રિકમેન્ડેશન કરવાનું, વિધાનસભા લોકસભા મુદ્દાઓ પડવાના, તાકી આમ આદમી આમ વેપારી એને એનાથી ફાયદો થાય અને એમનો ધંધો વેપાર બરાબર ચાલે. અમારા પાસે એક બે રજૂઆત આવેલી પણ છે જેમાં બેંકો દ્વારા, કારણ કે આપણે આ જવાબદારી સહકારી બેંકોને આપી છે અને સહકારી બેંકોના માલિક એના શેર હોલ્ડર હોય છે. આ લોન બેંકો ત્યારે આપશે જ્યારે કે એના ગેરેન્ટર સરકાર પોતે બનશે. એની જગ્યા બેંકો આ લોકો સરકારી પોલિસી પ્રમાણે એ બે ગેરેન્ટરને માંગ કરે છે જે પ્રોપર્ટીવાળા હોય, જેના કારણે બેંકો આ લોન લેવા તૈયાર નથી. એવા કેસમાં આ કોઓપરેટિવ મિનિસ્ટર અને આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એ બંને મેં વ્યક્તિગત રજૂઆત કરશું, જેમ સરકાર ગુજરાત સરકાર પોતે આની ગેરંટી લે તો આ લોન વધારે નિષ્પક્ષ થઈ અને ખરા અર્થમાં જરૂરતમંદો સુધી પહોંચી શકે. સરકારે એમએસએમઈની જાહેરાત માટેની હમણાં મદદ માટેની મોટી જાહેરાતો કરી, પણ દેશની સરકારે પણ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. આજે કોઈ નાના વેપારી કે નાના ઉદ્યોગકારને જઈને પૂછીએ તો આમાંથી મદદ શું મળી, તો એમાંથી કંઈ પણ મદદ ના મળી. મદદ કોને મળે છે કે જે લોકો ખોટી રીતે બિઝનેસ કરે છે, જે લોકો પહેલેથી ડિફોલ્ટર થઈ ચૂક્યા છે, જે લોકોની પ્રેક્ટિસ રહી છે કે આવા સરકારી જે પણ પેકેજ આવે એમાંથી લાભ કઈ રીતે લઈ શકાય, અને બીજી બાજુ જે પ્રમાણિકતાથી સાચા રીતે બિઝનેસ કરનારો જે ગુજરાતી છે એને આવા પેકેજોથી કોઈ લાભ મળતો નથી. એફડીઆઈ માટેની વાત કરીએ, આપણે ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટો ખૂબ કર્યા, વિદેશથી એમઓયુ થયા છે, મોટા મોટા બીજા રાજ્યોમાંથી એમઓયુ થયા છે, એની વાતો ખૂબ થઈ. પણ સાચા અર્થમાં એફડીઆઈની વાત કરીએ તો એફડીઆઈમાં પણ ગુજરાત આજે 10મા ક્રમાંકે પહોંચી ગયું છે. એ દરેક રીતે એક પછી એક ક્ષેત્રોમાં આપણે પાછા પડતા જઈએ છીએ અને એના કારણે આજે ગુજરાતી ધંધા વેપાર ચોપટ થયા છે, આર્થિક પાયમાલી થઈ છે અને નાના દુકાનદારથી લઈને નાના બિઝનેસમેનથી લઈને નાના ઉદ્યોગકાર સુધીના તમામ ક્ષેત્રના લોકો આજે તકલીફમાં છે. આની સરકારોએ હંમેશા ઉદ્યોગો અને વેપારને આગળ લઈ જવાના નીતિ અને કાર્યક્રમો આપ્યા છે. એ જ વાતને અનુસરીને આવનારા સમયમાં અમે પણ આપ સૌને આ કપરા સમયમાં કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ ભાવના સાથે આ હેલ્પ ડેસ્કની શરૂઆત કરી રહ્યા છે. આવો આપ સૌ પણ આ માધ્યમથી જોડાઓ અને જ્યાં પણ મદદની જરૂરિયાત હોય ચોક્કસ અમારો આ હેલ્પ ડેસ્કના માધ્યમથી સંપર્ક કરજો. કોંગ્રેસ પક્ષ 100% એમાં મદદ કરવા માટે પૂરો પ્રયત્ન કરશે.